કમેલા દરવાજો રઘુકુળ માર્કેટ પાસે આવેલ કે ફર્નિચરની દુકાનની ઉપરના પહેલા માળે રહેતી 70 વર્ષીય યુવતી રહસ્યમય સંજોગોમાં દાઝી ગઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મંગળવારે રાત્રિના 11:45 વાગ્યાના અરસામાં કમેલા દરવાજા કે ફર્નિચર દુકાનની ઉપર રહેતા શમસુદ્દીન સૈયદની પુત્રી હિના રહસ્યમય રીતે દાઝી ગઈ હતી. જે અંગે ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચી યુવતીને બહાર કાઢી હોસ્પિટલે ખસેડી હતી. જ્યારે આ અંગે યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે આ યુવતીની મહોલ્લામાં જ રહેતા ઇશ્તિયાક નામના યુવાન સાથે પ્રેમ પ્રકરણ ચાલતો હતો, જેથી મહોલ્લામાં મીટિંગ ચાલી રહી હતી અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. તે સમયે જ હિના સળગી ગઈ હતી. જોકે તે કયા સંજોગોમાં દાઝી ગઈ, તેણીએ જાતે આપઘાતનો પ્રયાસ કર્યો કે કોઈએ તેને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. કલ એસા હુઆ કે હમ લોગોને મોહલ્લે વાલોને એક મીટિંગ રખી થી હમારી. મીટિંગ કે દરમિયાન કુછ એસી અનગિનતી બાત થી અચાનક મેરે ઘર કે અંદર આગ લગી. આગ લગને કે બાદ મેં હમ લોગો કો માલૂમ પડા કે આગ લગી ઘર કે ઉપર. તો હમ લોગ મીટિંગ કે અંદર સબ વહાં દોડે ઓર દોડને કે બાદ મેં હમને આગ બુઝે ઓર જબ હમને ઘર મેં જાકે દેખા તો દેખા તો બેન ઉસકે અંદર જલી હુઈ થી. ફિર હમને ઉસકે બાદ મેં પ્રોસીજર દેખા, પૂછા કે કૈસા બનાઓ બના. તો હમારે કુછ જો હમારી છોટી બહેન થી ઉને બોલી કે દો લડકોને કિયા હે ઓર વો યહાં સે ભાગી, જિસકા નામ ઇશ્તાક શાહ ના અસલમ શાહ હે. ઉસકે બાદ મેં હમને વિગત તુરંત 108 કે અંદર ઇમરજન્સી મેં કોલ કિયા ઓર યહાં ફાયર બ્રિગેડ વાલો કો ભી કોલ કરકે યહાં બુલવાએ ઓર મેડિકલ સિવિલ મેડિકલ કે અંદર સર્વર કે અંદર લેકર કે હાજર કે અંદર વહાં પે અને સલાવતપુરે કો યે મેટર કે અંદર જાન કી. અબ જો ભી યે મેટર થા ઉસસે તો મેં સિચિત હું કે યે ક્યું ના ક્યું બનાવ આધાર પે હુઆ હે. પ્રેમ સંબંધમાં હાલ તો કમેલા દરવાજા ખાતેની યુવતી જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.